રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના માનપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે રાજ્ય સરકારના પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન આંદોલનને નવું બળ મળ્યું છે દેશના ખેડૂતોની આવક બમણી કરવા ધરતીને રાસાયણિકના ઝેર મુક્ત કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ માર્ગ છે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એક જ માત્ર વિકલ્પ ધરતીપુત્રોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલ શ્રીએ અનુરોધ કર્યો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ધ્રણાગ્રા તાલુકાના માનપુર ગામ ખાતે શ્રી મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહીને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરીને માર્ગદર્શન આપ્યું હતું રાજ્યપાલશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે એક પુત્ર પતિ ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રીરામનું આચરણ બધા લોકો માટે પ્રેરણા અને આદર્શરૂપ છે પ્રેમ અને ત્યાગની વાત કરતા રામાયણ દુનિયાના ઇતિહાસમાં અને સ્થાન ધરાવે છે આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રામચરિત માનસ કથાના આયોજન બદલ પરિવારને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે તેનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશેષ આનંદની વાત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા કરેલા આહવાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે દેશના ખેડૂતોને આવક બમણી કરવા ધરતીને રાસાયણોના ઝેરમાંથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીને તેમણે ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો ખેડૂતો રાસાયણિક ખેતી છોડી દેશે તો ઉત્પાદન ઓછું થશે તેવી ભ્રમણા અંગે વાત કરતા રાજ્યપાલ ખેતીમાં યુરિયા ડીએપી જંતુનાશક દવાઓના મોટા પાયે વપરાશ કરવો પડે છે રાસાયણિક ખેતી ખર્ચાળ અને જમીનની ફળદ્રુપતા તથા ગુણવત્તા ઘટાડનારી છે આ રીતે ઉત્પાદિત થયેલી કૃષિ ઉત્પાદનો માણસના સ્વાસ્થ્ય ઉપર પણ હાનિકારક અસરો ઉપજાવે છે જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉપયોગ ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે પ્રાકૃતિક ખેતીથી ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થાય છે જમીન ફળદ્રુપ બને છે જળ જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે દેશમાં આઝાદી બાદ જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી હતી તે સમયની માંગ હતી પરંતુ આજે રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે માટીની ગુણવત્તા તળીયે ગઈ છે રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જીરો પોઈન્ટ પાંચ થી નીચે આવી ગયું છે હવે જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એક જ માત્ર વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશ પોષણયુક્ત અનાજ મળે ખેડૂતોની આવક વધે લોકો તંદુરસ્ત બને તે માટે પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે આજે આખો વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ માત્ર એક અસરકારક ઉપાય છે તેમ કહીને તેમણે હરિયાણા ખાતે પ્રાકૃતિક ખેતી કરવાનો સ્વાનુભાવ વર્ણવતા જણાવ્યું હતું કે મારા ખેતરમાં મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી તેના ત્રણ વર્ષની અંદર ઓર્ગેનિક કાર્બન વધીને એક પોઈન્ટ સાતથી ઉપર આવી ગયો છે આ જમીનમાં આ વર્ષે એક એકરમાં પાંત્રીસ ક્વિન્ટલ ડાંગરનું ઉત્પાદન થયું છે જ્યારે બાજુમાં રાસાયણિક ખેતી કરતા ખેડૂતને એક એકરમાં અઠ્ઠાવીસ ક્વિન્ટલ ઉત્પાદન થાય છે આમ નહિવત ખર્ચ સાથે અનાજનું મબલખ ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી સફળતા દર્શાવે છે રાજ્યપાલ શ્રીએ પ્રાકૃતિક ખેતીના ઘટકો દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર ઉપયોગ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં ત્રણસો કરોડ જીવાણુ હોય છે ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષ પૂરેપૂરું ઉત્પાદન મળે છે એટલું જ નહી હતી ગુજરાતમાં પોણા નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે તેનો ઉલ્લેખ કરતા શ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રોત્સાહક પ્રયત્નોને કારણે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના જન બળ મળ્યું છે ગુજરાતમાં ગામોના બનાવીને પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે માસ્ટર ટ્રેનરની પણ નિમણૂક કરવામાં આવી છે ખેતી અંગે સંલગ્ન પ્રવૃત્તિઓમાં મહિલાઓના પ્રદાનની વાત કરતા તેમણે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના હાસલ કરવામાં મહિલાઓની ભૂમિકા અગત્યની હોય મહિલાઓ પણ સ્વયંભૂ આગળ આવીને આ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ પણ કર્યો હતો આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપુરાએ મોટકા સમાજ દ્વારા પંદર થી પંચાવન વર્ષની વય ધરાવ લોકો લોકોનો વીમો ઉતારવાની કામગીરી તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણની પણ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે મોટકા સમાજની આવી સમાજ પ્રવૃત્તિઓ એકતાના વિચારો પ્રદર્શિત કરે છે જે અનુકરણીય વિતરણ ની મોટકા પરિવારના અગ્રણીઓ દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાલ ઓઢાડી મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવતા નાટક ની કડવા પાટીદાર શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુત વિનંતી કરવામાં આવી હતી આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ ધ્રાંગત ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા અગ્રણી સર્વશ્રી મુકેશભાઈ ભાઈલાલભાઈ વાસુદેવભાઈ વક્તા શ્રી રાજેન્દ્ર પ્રસાદજી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है